गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर में चैप्टर नंबर 7 एकाउंटेंसी में भाग 1 में आपने थियरी कम्प्लीट करी थी। थियरी पछी मैं तमने माल मिलकत निकाल खातु और एना उपरथी आम नोंधो केवी रीते लखवानी छे शीखव्यु हतु। हवे वात करीए छे स्वधे आपणे स्टार्टअप करीए छे, एमां पहेला आवे छे एमसीक्यू। भागीदारी पेढ़ीना विसर्जन की केटली रीतो छे? तो भागीदारी पेढ़ी बे रीतो छे विसर्जन की। एक अदालत हस्तक्षेप वाड़ी अने अदालत हस्तक्षेप सीवाय। बीजो एमसीक्यू, विसर्जन समय भागीदारी पेढ़ी ने मिलकतों और जवाबदारी हिसाबी असर आपवा माटे तैयार करवामां आवतुं खातुं एने संपादन खातु कहे छे। एनुं बीजुं नाम छे माल मिलकत, माल मिलकत निकाल खातु। संपादन में खातु कया प्रकारनु खातु छे? हवे संपादन जे खातु छे ने ए कया प्रकारनु खातु छे? तो माल मिलकत प्रकारनु खातु कहेवाय। तो तीजा में आवशे सी, माल मिलकत प्रकारनु खातु कहेवाय। चौथो एमसीक्यू छे, भागीदारी पेढ़ीना विसर्जन समय मिलकतोनी उपजमांथी सौप्रथम कई चूकवणी करवामां आवे छे? तो सौप्रथम विसर्जन खर्च चूकवामां आवे छे। पेढ़ीना विसर्जन समय पाका सरवैया में देवादारो 24,500 गलखत अनामत 2,500। एटले एक वस्तु याद रखो, देवादारो ए मिलकत थी गई और गलखत अनामत ए जोगवाई थी गई। तो माल मिलकत निकाल खाते जमा बाजू कई रकम लखाशे? तो माल मिलकत निकाल खाता जमा बाजू तमे खातु जोजो, मैं लखाई है जोगवाईओ और देवा, एटले के 2,500 रुपयानी नोंध थशे जमा बाजू। तो आंसर आवशे बी। पेढ़ीना विसर्जन समय सामान्य अनामत कारीगर अकस्मात वर्तर भंडोळ नफा नुकसान खाता जमा बाकी कया खाते लई जवामां आवे छे? तो तमारो आंसर आवे छे भागीदारोना मूड़ी खाते तमारे लई जवामां आवे छे। तो तमारा एमसीक्यू हता जे एक्जाम माटे खूब ज अगत्यना छे। हवे वात करीए छे एक बे वाक्यना सवाल जवाब। एमां पहेलो सवाल छे भागीदारीनुं विसर्जन अर्थ समझावो। हवे मैं तमने समझाव्युं छे आगळ पण के भागीदारीनुं विसर्जन एटले विसर्जन एटले जे તે બાબતમાં અસ્તિત્વનો અંત। વિસર્જન એટલે શું થાય? જે તે બાબતમાં અસ્તિત્વનો અંત આવે કહેવાય, એને વિસર્જન આપણે કહી શકીએ છીએ। જ્યારે ભાગીદારી પેઢી તેનો ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય। તો આ પહેલો ક્વેશ્ચન તમારો હતો। અને વિસર્જન એટલે શું? વિસર્જન એટલે જે તે બાબતનો અસ્તિત્વનો અંત, એને વિસર્જન કહેવાય। હવે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ભારતીય ભાગીદારી ધારાની 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે અને તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય। આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય છે। એના પછી મરજિયાત વિસર્જન એટલે શું? મરજિયાત વિસર્જન એટલે શું મિત્રો? તો ધ્યાન આપજો મરજિયાત વિસર્જનમાં, જો બધા ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે તેને મરજિયાત વિસર્જન કહેવાય। એટલે કે ભાગીદારો જાતે જ છે, બધા સંમતિથી એવું કે ભાઈ ધંધો બંધ કરી દેવો છે, તેને મરજિયાત વિસર્જન થયું કહેવાય। એના પછી જે પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો એ પેઢીએ જ ભોગવવાનો હોય છે, બીજું કોઈ ના ભોગવે। પાંચમો ક્વેશ્ચન, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો પ્રોવિડન્ટ ફંડ એ જોગવાઈ છે માટે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવીશું। તો નીચે લખ્યું છે, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવા તથા તેની ચૂકવણી વખતે રોકડ ખાતે જમા અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવશે। તમારે ફક્ત એટલું લખવાનું છે કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવીશું અને એનો નિકાલ કરીશું। છઠ્ઠો ક્વેશ્ચન છે, પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાત પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાત પરત મળે તો તેની નોંધ ક્યાં થાય છે? તો એ તમારી ઉપજ કહેવાય, અને ઉપજ હંમેશા આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખીએ છીએ। તો પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાત પરત મળે ત્યારે રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ નોંધીશું, એટલે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એની નોંધ કરીએ છીએ। એના માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો, તો મિલકતો અને દેવાના નિકાલ માટે એક ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું અથવા સંપાદન ખાતું પણ કહેવામાં
આવે છે. એના પછી જે ભાગીદારી પેઢીના વિસર્જનની બે રીતો છે, એક અદાલતના હસ્તક્ષેપવાળી અને એક અદાલત દ્વારા વિસર્જન, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. નવમો ક્વેશ્ચન, માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ કયા ખાતે નોંધાય છે? તો માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવા ખાતા ખુલ્લા રાખવામાં આવે છે, જ્યારે દેવું ચૂકવાય ત્યારે દેવા ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે. તફાવતની રકમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એક આ નવમો ક્વેશ્ચન થોડું ધ્યાન રાખજો, જે બીજી રીતનો છે, જે આપણે અભ્યાસક્રમમાં નથી પણ એનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો અહીં તમારા નવે નવ ક્વેશ્ચન પૂરા થયા. હવે આપણે સ્વાધ્યાયમાં એ જ દાખલા ચલાવીશું જે હાલે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે, કે ગવર્મેન્ટે જે હાલ સિલેબસ ડિક્લેર કર્યો છે, આપણે એ જ દાખલા ઉપર ફોકસ કરીશું. એટલે સાતથી દાખલા નંબર સાતથી નહીં ગણાય, પાંચમો દાખલો છઠ્ઠો દાખલો આવશે, અને દાખલા નંબર ચારનો એની અંદર દાખલા નંબર પાંચ છ અને સાત આવશે. દાખલા નંબર પાંચ આખો, છઠ્ઠો આખો, બસ આટલું જ તમારે એક્ઝામમાં સિલેબસમાં કરવાનું છે. બાકી સાતથી પછીના દાખલા તમારે એક્ઝામમાં પૂછાવાના નથી. તો આપણે એના રિલેટેડ હવે દાખલા જોઈ લઈએ થોડા મિત્રો. દાખલા નંબર ચોથાનો પાંચમો અહીંયા ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર ચારનો તમને અહીંયા પાંચમો દાખલો આપેલો છે. દાખલા નંબર પાંચ, એ અને બીની પેઢીની કુલ મિલકતો 150,000 છે, તેમાં રોકડ 10,000 સમાયેલી છે. કુલ મિલકત 150,000 છે, રોકડ 10,000 સમાયેલી છે. પેઢીની ચોખ્ખી મિલકતો 100,000ની છે. મૂડી અને નાના અનામતનું પ્રમાણ 4:1 છે. બીની મૂડી કરતાં, આ સેન્ટેન્સ ખાસ ધ્યાનમાં રાખજો, બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 થયેલ છે. પેઢીનું વિસર્જન કર્યું, સરુનું પાકું સર્વયું બનાવી એ અને બીની મૂડી શોધવાની છે. અને ખૂટતી વિગતનો દાખલો કહેવાય. હાલ ગવર્મેન્ટે આ દાખલો સિલેબસમાં લીધેલો નથી, છતાં પણ હું તમારા નોલેજ માટે ચલાવી દઉં છું, કેમ કે પાંચમા ભાઈ છઠ્ઠો દાખલો એના ઉપર ડિપેન્ડ છે મિત્રો. તો અહીંયા તમારે એ અને બીની મૂડી શોધવાની છે. તો એ અને બીની મૂડી તમને પાકા સરવૈયામાંથી જ મળે, તો સૌપ્રથમ હું પાકું સરવૈયાનું બનાવી દઈશ, જે પાકું સરવૈયું અમને બનાવેલું છે. પાકું સરવૈયું, એમાં મૂડી દેવા, મિલકત લેણા. હવે એમાં મને કીધું છે 1/1, જેમ કીધું છે એમ પ્રમાણે આપણે એન્ટ્રી મૂકતા જઈશું. 150,000 કુલ મિલકત છે, એમાં 10,000 રોકડ સમાયેલી. એટલે મિલકત બાજુ સૌપ્રથમ પહેલાં સરવાળો કરીશું, 150,000, એમાં 10,000 રોકડ સમાયેલી છે. એનો મતલબ 150,000માંથી 10,000 બાદ કરી છે, એટલે સ્થિર મિલકત 140,000 થઈ. બીજી વસ્તુ, તમને એ પણ ખબર છે કે પાકા સરવાને બંને બાજુના સરવાળા સરખા હોવા જોઈએ, એટલે સામે પણ 150,000 હોવું જોઈએ. આ એના સરવાળા થયા. હવે આગળ વાત કરીએ છીએ, પેઢીની ચોખ્ખી મિલકતો 100,000ની છે, મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. તો હવે અહીંયા ચોખ્ખી મિલકત તમને આપેલી છે. ચોખ્ખી મિલકતનું સૂત્ર છે મિત્રો, ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. એટલે આમાંથી મને કુલ દેવા મળી જશે, કારણ કે ચોખ્ખી મિલકત મને આપી છે દાખલામાં 100,000, કુલ મિલકત 150,000 છે, એટલે કુલ દેવા મને બહાર મળી જશે. કુલ દેવા મારા 50,000 હતા, એટલે દેવા હું દર્શાવી દઈશ 50,000. હવે 150,000માંથી 50,000 લેસ કરતાં 100,000 રૂપિયા વધ્યા. એ 100,000 રૂપિયા શેના હશે? તો મૂડી અને અનામતના હશે, અને મૂડી અને અનામત તમને દાખલામાં આપેલું છે, એનું પ્રમાણ તમને આપેલું છે, 4:1 પ્રમાણમાં તમારે વહેંચવાનું છે. તો 100,000ને 4:1 વહેંચતા 80,000 એ તમારી મૂડી આવી, અને 20,000 એ અનામત આવી. હું લખી નાખીશ અહીંયા, અનામત 20,000 રૂપિયા અને મૂડી તમારી આવી 80,000 રૂપિયા. એટલે સરવાળો ટેલી થઈ ગયો, પણ અહીંયા મારો ક્વેશ્ચન છે કે એ અને બીની મૂડી કેટલી આવશે, એ અને બીની મૂડી કેવી રીતે શોધવાની છે. તો હવે એક સેન્ટેન્સ તમને વાપર્યું છે, એ ધ્યાન આપજો. જે ભાગીદારની મૂડી વધારે છે એની વાત કરીશ, બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. તો 20,000 વધુ છે એટલે પહેલાં પહેલું સ્ટેપ હું લઈશ, આ જે 80,000 આવી તમારી જે મૂડી, એ 80,000માંથી જે વધારો છે હું બાદ કરી નાખીશ. એટલે એના પછી 60,000 રૂપિયા વધ્યા, એ હું ભાગીદારોમાં નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશ. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપ્યું નથી, માટે સરખા હિસ્સે વહેંચ્યું છે. સ્ટેપ યાદ રાખજો, કેલ્ક્યુલેશન યાદ રાખજો. જે મૂડી આવી છે એ મૂડીમાંથી જે વધારો છે બાદ કરી નાખો, એના પછી જે રકમ વધે છે એ રકમ ભાગીદારોમાં વહેંચો. કયા પ્રમાણમાં? તો નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું નથી,
तो 1:1 માં મે વેચેલું છે 30,000 30,000. હવે કોની મૂડી વધારે છે તો એની મૂડી વધારે છે તો પ્લસ 20,000 એમાં પ્લસ કરીશું. 30 ને 20 50,000 રૂપિયાની મૂડી આવી તો એની મૂડી 50,000 અને બીની મૂડી 30,000 રૂપિયા આવી. તો મને અહીંયા જે ક્વેશ્ચન હતો 50,000 અને 30,000 એની અને બીની મૂડી આ રીતે શોધી શકાય. તો આ ખૂટતી વિગતનો દાખલો મિત્રો કહેવાય કે એમાં તમારી મૂડી ખૂટતી વિગતની શોધવાની હોય છે. એના પછીની વાત કરીએ છીએ મિત્રો પ્રશ્ન નંબર છ ની રકમ અને શરૂઆતના પાકા સર્વે પરથી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો. હવે આ જે ઉપરનો દાખલો ગણ્યો એના પાકા સર્વે ઉપરથી તમારે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું છે. તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કેવી રીતે થાય તો એનો કોન્સેપ્ટ, એટલે માલ મિલકત નિકાલ ખાતું મેં તમને સમજાવ્યું છે એ તમને મોઢે હોવું જોઈએ. હવે તો હવે દાખલો જોઈએ છે. એના માટે માલ મિલકત નિકાલ ખાતામાં સૌ પ્રથમ મને જે પાકા સર્વેયામાં, એટલે હમણાં જે દાખલો આપણે ગણ્યો એના પાકા સર્વેમાં સ્થિર મિલકતો હતી 1,40,000, જે ઉધાર બાજુ બતાવીશ દેવા હતા 50,000 રૂપિયા, જે હું જમા બાજુ બતાવીશ. દેવાની ચૂકવણી કીધું હોય કે ન કીધું હોય અહીંયા કરવી જ પડે, 50,000ની દેવાની ચૂકવણી થઈ ગઈ અહીંયા. રેડી, આટલું કામ થઈ ગયું. બીજું ક્વેશ્ચન નંબર 5માં તમને એવું કીધું હતું માલ મિલકત નિકાલ ખાતે ખોટ 20,000 રૂપિયા છે. તો ખોટ હોય તો જમા બાજુ આવે અને નફો હોય તો ઉધાર બાજુ આવે. તો અહીંયા ખોટ બતાવી દઈશ, 20,000 રૂપિયાની ખોટ. હવે આ બાજુનો સરવાળો કરીશ, 1,90,000 1,90,000 ડિફરન્સ પડ્યો એને આપણે કહીશું મિલકતોની ઉપજ, એ રોકડ બેંક ખાતે મિલકતની ઉપજ કહેવાય. તો આ આપણે માલ મિલકત નિકાલ ખાતા ઉપરથી આ દાખલો ગણ્યો છે અને આ દાખલા કયા આધારે ગણવાનો છે તો એના માટે ઉપરની રકમ તમને દાખલા નંબર 6ની રકમ જે આપી હતી એના આધારે ગણવાનો રહેશે. એના પછીની વાત કરીએ છીએ દાખલા નંબર 8. વિસર્જન વખતે બેડીની કુલ મિલકતો 2,00,000 છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે અને સ્થિર મિલકત, એટલે 40% ચાલુ મિલકત થઈ તો 60% કઈ મિલકત થઈ, સ્થિર મિલકત થઈ. તો પહેલાં તો 2,00,000નું બાયફરગેટ કરી નાખું છું. 2,00,000નું બાયફરગેશનમાં ધ્યાન આપજો થોડું મિત્રો. આ 2,00,000ના 60% કાયમી મિલકત થઈ અને 40% ચાલુ મિલકત થઈ, એટલે 2,00,000ના 60% 1,20,000 ને 2,00,000ના 40% 80,000 રૂપિયા આ તમારી અહીંયા ગણતરી થઈ. હવે મને આગળ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2,00,000 છે, જે પૈકી 40% ચાલુ મિલકત એટલે 60% સ્થિર મિલકતની કેલ્ક્યુલેશન આપણે કરી નાખીએ. 10,000 રોકડ સહિત છે, એટલે જે ચાલુ મિલકત છે ને 10,000 રોકડ સહિત છે, એટલે એમાંથી 10,000 બાદ કરી નાખીશ. હવે આગળ એવું કીધું સ્થિર મિલકતો 120% રકમ ઉપજી, એટલે જે સ્થિર મિલકતો 120% ઉપજી અને ચાલુ મિલકતો 80% ઉપજી, તો એની કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો સૌ પ્રથમ મને એ કીધું છે કે 1,20,000ના 120% ઉપજી, એટલે એની ઉપજ 1,44,000 થઈ. હવે ચાલુ મિલકતની ગણતરી કરીશું, એટલે 80,000માંથી પહેલાં 10,000 રોકડ બાદ કરીશું, એટલે મને કેટલા મળ્યા, 70,000. યાદ રાખજો વિસર્જનમાં રોકડનું ધ્યાનમાં લેવાની નથી. હવે આ 70,000માંથી 80% રકમ ઉપજી, એટલે 56,000 રૂપિયા તમારી ઉપજ થઈ. એટલે તમારી કુલ ઉપજ કેટલી થઈ, 1,44,000 અને 56,000, 2,00,000ની ઉપજ થઈ. તો એવું કહી શકાય કે માલ મિલકત નિકાલ ખાતામાં 1,90,000ની સામે 2,00,000ની ઉપજ થઈ કહેવાય. તો પહેલાં તમારી મિલકતો કેટલી હતી, કુલ મિલકતો બેઝિક કિંમતથી, તો 1,20,000 અને અહીંયા 70,000 આ તમારી ચોપડી કિંમત હતી. 80,000માંથી 10,000 લેસ કરે 1,70,000, એટલે 1,90,000થી ચોપડી કિંમતથી નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધારથી સ્થિર મિલકત ખાતે જમા અને ચાલુ મિલકત ખાતે જમા 1,20,000 અને 70,000 રૂપિયા. મેં નીચે નોંધ તમને અહીંયા આમનોંધમાં બતાવી છે, આમનોંધમાં અહીંયા મેં તમને બતાવેલી છે. એના પછી હવે એની સામે કેટલી ઉપજ થઈ, આ જે તમને બતાવી છે મેં એ ચોપડી કિંમત હતી, અહીંયા 70,000 આવશે કેમ કે 10,000 રૂપિયા મારે લેસ કરવાના છે. હવે 1,90,000ની સામે તમારી ઉપજ કેટલી આવી ભાઈ, 120% ઉપજ હતી એ સ્થિર મિલકતની હતી અને 80% ઉપજ હતી એ ચાલુ મિલકતની હતી. તો 2,00,000 રૂપિયા તમારી અહીંયા ઉપજ આવી, તો રોકડ બેંક ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે જમા 2,00,000 રૂપિયા. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ કેવી રીતે લખ્યું છે, તો યાદ રાખજો મેં તમને બધી જ આમનું લખાઈ છે. પહેલાં પહેલું હંમેશા કોઈ પણ મિલકત ચોપડે કિંમત બતાવવી પડે એની નોંધ પહેલી લખાઈ છે અને જ્યારે એની ઉપજ થાય એના માટે નોંધ નંબર 2 મેં લખાવી છે.
તો આ ખૂબ અને ખાસ ધ્યાનમાં રાખવા જેવા પોઈન્ટ છે મિત્રો. અને આમ નોંધ, હવે બે દાખલા બાકી રહ્યા છે ચેપ્ટરમાં, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6, એ બિલકુલ આમ નોંધ ઉપર આધારિત છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલા કમ્પ્લીટ કરીશું, માટે એની થોડી તૈયારી મિત્રો રાખજો. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.